तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् पापौघः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छाव्यवसीयताम् निजगृहात् तूर्णम् विनिर्गम्यताम् पापोगः परिधूयताम्। पापना समूह ने
दूर करो, धोई नाखो, इन्हें नाश करो। तो गई काले चर्चा करते प्रकार है भूतका अपना थी कि पाप थी गया है। पाप एटले क्या क्या आपने अपना मूल्य जैसे ए मूल्य नो भंग करे होय। जगत में जे व्यवस्था छे, कायदो छे, नियति छे, एनाथी विरुद्ध नो कर्म थई गयो होय। जारे जारे पण आपणे आ काम क्रोध वगैरेना आवेगनी ना प्रभाव में आवीने कर्म करिए ते सामान्य रीते आपणाथी हिंसा थई जती होय छे, आपणाथी कायदानो उल्लंघन थई जतो होय छे। कोई लागणी आपणे दुभावी देता होईए छे, बनतो होय छे। એ આ રીતે આપણાથી પાપ થવાની સંભાવનાઓ છે જ। આ પાપ પુણ્ય બધું મનુષ્યને જ લાગુ પડે, બીજા કોઈ પ્રાણીને લાગુ ન પડે, કારણ કે એમનામાં કર્તૃત્વનું અભિમાન નથી। ત્યારે મનુષ્યમાં અભિમાન છે, હું કર્મ કરી રહ્યો છું, અને માટે આ પાપ અને પુણ્ય તો મનુષ્યની સમસ્યાઓ છે। તો આવો ભૂતકાળમાં જે કઈ પાપ કર્મ કર્યા હશે, થઈ ગયા હશે, कोई पण माणस जाणी जोईने पाप कर्म ना करे, कोई जाणी जोईने हिंसा ना करे, क्योंकि हिंसा कोई ने प्रिय नथी, जूठाणो कोई ने प्रिय नथी, अप्रामाणिकता कोई ने प्रिय नथी। आपणुं चाले तो क्यारे जूठ्ठुं ना बोले, आपणुं चाले तो, पण आपणा ज राग ने द्वेष કે આપણા જ કામ ક્રોધ લોભ આપણા પર એવું દબાણ લાવે છે, એ આપણને જાણે કે અસહાય બનાવી દે છે અને આપણી પાસે જ અયોગ્ય કર્મ કરાવે છે। એટલે જયારે જયારે આપણે મૂલ્યોનો ભંગ કરીએ છીએ, જયારે જયારે જેને પાપ કર્મ કહેવા જેવું કરીએ છીએ, ત્યારે કોઈ દબાણ હેઠળ કરતા હોઈએ છીએ। બહારનું દબાણ તો હશે, પણ અંદરનું દબાણ, રાગ દ્વેષનું દબાણ, કામ કે ક્રોધ કે લોભનું દબાણ, ચાલો બહુ થઈ ગયું હોય છે પૂર્વ જન્મમાં અને આ જન્મમાં પણ, અને એ બધા જે છે અત્યારે આપણા માર્ગમાં અવરોધ રૂપે વ્યક્ત થાય છે। અત્યારે રાગ દ્વેષ રૂપે દુરિત જેને કહેવામાં આવે છે, તો કહે છે કે આ દુરિતને દૂર કરવા, આ પાપને કે રાગ દ્વેષને દૂર કરવા, એટલા માટે ભગવાન ભગવદ્ ગીતામાં કર્મયોગનો ઉપદેશ કરે છે। ભગવાને કહ્યું ત્યાં આગળ, યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે। યોગસ્થ કુરુ કર્માણી, હે ધનંજય, હે અર્જુન, જયારે જયારે કર્મ કરે ત્યારે યોગસ્થ, તો યોગમાં નિષ્ઠ થઈને કર્મ કર। યોગ એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિ, તારા કર્મ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર। અને બીજું, સિદ્ધ સિદ્ધ્યો સમોભૂત્વા, સફળતા અને નિષ્ફળતામાં તું ચિત્તની સમતાને જાળવી રાખ। બે વસ્તુ ભગવાન આપણને ગીતામાં કહે છે કે કર્મ કરતી વખતે તું ભગવાનને યાદ કર, અને આ પ્રકારનો મનમાં સંકલ્પ કર કે આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાવ, અને ઈશ્વર તો જ આપણા કર્મથી પ્રસન્ન થાય। જો આપણું કર્મ ઈશ્વરના કાયદાને અનુરૂપ હોય, ઈશ્વર ક્યારે પ્રસન્ન થાય, એને ગમે એવું કરીએ ત્યારે એને શું ગમે? એણે તો આ જગતનું સર્જન કર્યું છે, એ તો આ જગતનો પિતા છે, માતા છે, પિતામહ છે। ભગવદ્ ગીતામાં ભગવાન પોતે જ કહે છે પ્રમાણે, પિતામહસ્ય જગતઃ માતા ધાતા પિતામહ, હું જે જગતનો પિતા છું, માતા છું, પિતામહ છું, આ બધા એના સંતાનો છે। એટલે આપણે એના સંતાનોનો અહિત કરીએ એવું તો ના જ ગમે, આપણા વડે બધા સંતાનોનું બધા જીવોનું હિત થાય એવું ભગવાનને ગમે, એટલે ભગવાન પ્રસન્ન ક્યારે થાય એને ગમે એ પ્રકારનું કર્મ કરીએ ત્યારે। તો એને શું ગમે? આપણા વડે અન્ય જીવનું પણ હિત થાય,
એટલે એ રીતે ભગવાન વિશેની બહુ ઝાઝી સમજ ના હોય તો પણ આપણા કર્મ દ્વારા પરોપકાર થાય, જેની સેવા થાય એમ પરોપકારની ભાવનાથી, સેવાની ભાવનાથી, બીજાને મદદરૂપ થવાની ભાવનાથી, અંતે પણ નમ્રતાની સાથે થવું જોઈએ કે નમ્રતા સાથે થાય, તો એ કર્મ આપણે કહેવાય કે એ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી થયું. અને કર્મનું જે પરિણામ આવે એને તમે ઈશ્વરના પ્રસાદ રૂપે સ્વીકારો, પ્રસાદ બુદ્ધિ. આ સ્વામી દયાનંદજી મહારાજ છે, અમારા ગુરુજી, એમને એક બહુ સરસ દ્રષ્ટિ છે. સિદ્ધ સિદ્ધિઓ સમોભૂતવા, એ સફળતા અને નિષ્ફળતાને તમે સમાન રીતે જુઓ. આ કેમ જોઈ શકાય? માન અને અપમાન સમાન ક્યાં છે? સફળતા નિષ્ફળતા સમાન ક્યાં છે? પરસ્પર વિરુદ્ધ છે. આ પરસ્પર વિરુદ્ધ ઘટનાઓમાં સમતા જાળવવી કેમ શક્ય બને? આ પરસ્પર વિરુદ્ધ ઘટનાઓમાં એવું શું સમાન છે જે આપણે નજરમાં રાખીએ તો આપણા મનની સમતા જળવાઈ રહે? તો કે આ બંનેમાં સમાનતા એક જ વસ્તુની છે, અંતે કે બંને ઈશ્વર પાસેથી આવે છે. આપણા કર્મ કરવાના પરિણામે કર્મનું ફળ જે છે એ ઈશ્વર આપતો હોય છે. આપણે એને કર્માધ્યક્ષ અને કર્મ ફલદાતા એમ કહેતા હોઈએ છીએ. કર્માધ્યક્ષ એટલે કર્મનો અધ્યક્ષ, કર્મનો સાક્ષી, જેની કૃપાથી કે જેના અનુગ્રહથી કર્મ થતો હોય છે. અને કર્મ ફલદાતા, કર્મ કરવાના પરિણામે ફળ પ્રદાન કરનાર પણ ઈશ્વર છે. આવો જ આપણો ઈશ્વર વિશેનો ખ્યાલ છે, આવો જ આપણા શાસ્ત્રો ઈશ્વરનું વર્ણન કરે છે. એકો બહુ નામ યો વિદધાતિ કામાન, કઠોપનિષદ કે જે એક આ બહુનું સર્જન કર્યું અને જે બધી કામ અર્થાત કર્મફળને કર્મફળનો પ્રદાન કરનાર છે. તો કર્મનું ફળ ઈશ્વર પાસેથી આવતો હોવાના કારણે આપણે એને પ્રસાદના રૂપમાં જોઈ શકીએ, કારણ કે ઈશ્વર પાસે જે આવે એને આપણે પ્રસાદ કહીએ. આમ જે કઈ ઘટના બને, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, ગમતી હોય કે અણગમતી હોય, એમાં ઈશ્વરના દર્શન કરવાને એક રીત છે કે એને આપનાર ઈશ્વર છે. સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના ન ટળે રઘુનાથના જડિયા. આપણા ભક્તો તો બહુ ગાઈ ગયા છે કે આ બધી વસ્તુ માટે મનમાં શો કે ના આણાશો, આ તો બધું કરનાર ભગવાન જ છે. શાસ્ત્રમાં કહ્યું છે, શાસ્ત્રનું જે બધા જે ઉપદેશ છે એમના બધા ભજનોમાં આપણે પ્રાપ્ત થાય છે. એટલે સુખ અને દુઃખ બંને ઈશ્વરનો પ્રસાદ છે. સ્વામી આવતો કે પ્રસાદ હોતો હશે, નિષ્ફળતા કે પ્રસાદ હોતો હશે, અપમાન કે પ્રસાદ હોતો હશે, અણગમતી વસ્તુ કે પ્રસાદ કહેવાય? પ્રસાદ તો હંમેશા મીઠો જ હોય ને. પ્રસાદ તો કે આવો હોય, કડવો હોય, ક્યારેક ક્યારેક પ્રસાદ કડવો પણ હોય, હોય ખરો. હમણાં જ આવશે ને 28 તારીખે ગુડી પડવો, એ દિવસે કડવો પ્રસાદ મળશે. તે વખતે આપણે લીમડાનો રસ મળશે, કડવો પ્રસાદ. ચાલો હવે આપણે ગમે નહીં, નાના ત્યારે હવે કોઈ પ્રસાદ પીધેલો છે, લીમડાનો રસ પીવો પડે. જોડે જોડે થોડુંક ત્યાં આગળ એક પ્રલોભન પણ મૂકે કે જો આ સાકર ખાવાની મળશે તો આ લીમડાનો આ રસ પી જશે. તો પણ પ્રસાદ ક્યારેક કડવો હોય, ક્યારેક ખાટો હોય, ક્યારેક મીઠો હોય. આમ જીવનમાં આવો તો બધો થયા જ કરવાનો. આપણા કર્મને કારણે કહો કે જેને કારણે કહો, આમાં બને આ પ્રસાદ બુદ્ધિથી એક બહુ જ, પ્રસાદ બુદ્ધિ કહો કે પ્રારબ્ધ કહો, એનાથી આપણે સંસ્કૃતમાં એક મહાન લાભ એ છે કે આપણે કોઈનું કોઈના પ્રત્યે પણ દોષારોપણ કરતા અટકીએ. પ્રારબ્ધ છે બસ, અને એટલે કોઈ જવાબદાર નથી.
આ જે ઘટના બની કદાચ પ્રતિકૂળ ઘટના બની કે દુઃખજનક ઘટના બની એને માટે જવાબદાર કોણ? પ્રારબ્ધ, ઈશ્વર, કોઈ નહીં. એટલે આપણે કોઈને કોઈને દોષિત ના ઠરાવીએ. નાના સ્વામી જાણે જ આવું કર્યું, પણ એને એને એનું કર્યું ખરું, પણ એની પ્રેરણા ક્યાંથી આવી? છેલ્લે બધી વસ્તુ ઈશ્વર તરફ જઈ, ઈશ્વર પાસે જઈને જ અટકે. ઈશ્વર આવું કેમ કરે? ઈશ્વર આવું નિષ્ઠુર છે, ક્રૂર છે? તો કે ના, ઈશ્વરમાં આપણી શ્રદ્ધા છે કે ઈશ્વર જે કરે એ બધું કોઈ ને કોઈ આપણા ભલા માટે જ કરે. આ ભક્તિભાવપૂર્વક જે પ્રાપ્ત થાય એને ઈશ્વરના પ્રસાદ રૂપે સ્વીકારવું, નામ છે પ્રસાદ બુદ્ધિ. આ પ્રકારની દ્રષ્ટિ આપણી જો જીવનની ઘટનાઓ પ્રત્યે હોય તો આપણે પ્રતિકૂળ પ્રત્યે દ્વેષથી કે અનુકૂળ પ્રત્યે હર્ષથી આપણે આપણો પ્રત્યાઘાત નહીં જન્મે, હર્ષ અને શોકના પ્રત્યાઘાતથી આપણે મુક્ત રહી શકશું. અને આ રીતે ધીમે ધીમે આપણે રાગ અને દ્વેષથી મુક્ત થતા જઈશું. પાપોઘ પરિધુવતામ. આમ રાગ અને દ્વેષ, રજોગુણ અને તમોગુણ ધીમે 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 આપણા મનમાંથી ઓછા થતા હશે. રાગ અને દ્વેષ આપણો સ્વભાવ નથી, એ તો અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે અંદર આવી ગયેલા આપણા શત્રુઓ છે. આપણે ખબર નહીં, જ્યારે કોઈ બેલ વગાડે, આપણે દરવાજો ખોલીએ, કોઈ અજાણે માણસ હોય, બહુ સજ્જન દેખાતો હોય, મને આપણે એને અંદર પ્રવેશ આપીએ ત્યારે ખબર નથી કે આ તો ચોરી કરવા આવ્યો છે, આ તો કંઈક લૂંટવા આવ્યો છે, ખબર ના હોય. તેમાં રાગ દ્વેષે પણ અંદર પ્રવેશ કર્યો ત્યારે ખબર નહીં આપણને કે આપણે શત્રુઓ છે, હવે ખબર પડી. એટલે રાગ અને દ્વેષ ટૂંકમાં આપણા મનમાં આ પ્રકારની વૃત્તિઓ હોય એને કારણે આપણી જાતને દોષ ના આપવો, આપણી જાતનો તિરસ્કાર ના કરવો. આપણે જવાબદારી લેવી જોઈએ કે હા, આ બધા આ બધી જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ દૂર કરવી એ મારી જવાબદારી છે. પણ હોવા માટે મારી જાતને મારી જાતનો તિરસ્કાર કરવાની જરૂર નથી. તો આ પ્રકારની વૃત્તિ જેટલે અંશે ઈશ્વર આપણા જીવનમાં આવે એટલે અંશે અહંકાર, મમકાર, રાગ અને દ્વેષ દૂર થવા માંડે. મોર ઓફ ઈશ્વર, લેસ ઓફ આઈ. પાપોઘ પરિધુવતામ. આપણું મન સાત્વિક થાય, સાત્વિક મન વિચારશીલ બને. યોગ યુક્તો વિશુદ્ધાત્મા, ગઈકાલે એટલે કહ્યું, યોગ યુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ. યોગ યુક્ત, આ કર્મયોગથી જે યુક્ત છે તો મુનિ, એ માણસ મુનિ બને, મનનશીલ બને. એનું મન હવે જે મનન કરતું થાય એનામાં વ્યક્તિમાં પરિવર્તન આવે. એનું મન જે ભોગને માટેનું ચિંતન કરતું હતું હવે એ જ્ઞાન માટેનું ચિંતન કરતું થાય. એની દ્રષ્ટિ બહુ સ્પષ્ટ બને, શુદ્ધ બને. જયારે રજોગુણ આપણા મનમાં હોય ત્યારે આપણે અધ્યારોપ કરતા હોઈએ છીએ. આ પદાર્થનો જે સુખ નથી એ સુખનો અધ્યારોપ એના પર કરતા હોઈએ છીએ. મન જયારે સાત્વિક બને ત્યારે આ વસ્તુ જેવી છે તેવી સમજવાની ક્ષમતા આપણામાં આવે છે. આપણી દ્રષ્ટિ ધીમે ધીમે બદલાય છે અને આ વસ્તુ કેવી છે આપણે સમજી શકીએ છીએ. કે દેખાવાની જ છે આ વસ્તુ, ખરે અંદર કશું છે નહીં, પોલમ પોલ છે, દેખાય છે બહુ સારું, અંદર કશું નથી. આ કેટલું સરસ દેખાય છે ને, દૂરથી જોઈએ ત્યારે આપણે એમ કે આ બરોબર ખેડૂત સાચું છે, તમને એવું જ જણાતું હશે. એ તો એના પ્રત્યે બરોબર વિચાર કરીએ, એની બરોબર પરીક્ષા કરીએ ત્યારે ખબર પડે કે આ માત્ર દેખાવાનું કેળું છે, વાસ્તવિક નથી. તેમ જગતના પદાર્થો આપણને સુખ આપતા જણાય છે, પરંતુ વાસ્તવિક રીતે સુખ આપવાની ક્ષમતા એમનામાં નથી એવું આપણને ક્યારે ખબર પડે? આપણું મન જયારે સાત્વિક બને ત્યારે. તો આપણામાં જેમ વૈરાગ્ય જન્મે, રાગ અને દ્વેષ મુક્તિ એટલે વૈરાગ્ય. તેમને આપણે વૈરાગ્ય પ્રાપ્ત કરતા જઈએ. ભવ સુખે દોષ અનુસંધિયતા. ભવ અર્થાત જગતના પદાર્થોમાં જે કહેવાતું સુખ છે એમાં જે દોષ રહેલા છે એનું આપણે અનુસંધાન કરી શકતા હોઈએ છીએ. કે ખરેખર તો આ દુનિયાના પદાર્થોમાંથી સુખની પ્રાપ્તિના પ્રયત્નમાં દુઃખ જ વધારે છે. આપણે જયારે બરોબર હિસાબ કાઢીએ
બરોબર સર્વયુ કાઢીએ ત્યારે ખબર પડે કે આ ખોટનો જ ધંધો છે, આ જયારે લાભનો ધંધો નથી. યોગ શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે કે વિવેક નામ દુઃખમ એવ, જેને સામાન્ય મનુષ્ય સુખ કહે છે એ વિષય સુખ તો વિવેકીઓ માટે દુઃખ જ છે. એવું ખબર ક્યારે પડે? વિવેક આપણામાં જન્મે ત્યારે, કે જરાક સુખના ટુકડા પ્રાપ્ત કરવામાં આપણે કેટલો બધો આપણે કેટલું દુઃખ વેઠવું પડતું હોય છે. અને તે પણ આગમા પાય ને અનિત્યા, એ પણ આગમા પાય ને, એ પણ આવનારા જનારા છે. આદ્યંતવંત કૌંતે ન તેષુ રમતે બુધ, ભગવાન કે ગીતાની અંદર યહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે. હે અર્જુન, જે ઇન્દ્રિયોને વિષય સાથેના સંપર્કમાંથી જન્મનું જે સુખ છે એ તો દુઃખનું જ મૂળ છે, એમાં દુઃખનું દુઃખ જ હેલું છે. આદ્યંતવંત વળીનો આદિ અંત છે, અંતેથી જે દેખાય છે એ સુખ પણ એમાં નથી. આમ જગતના પદાર્થોમાંથી જે સુખ પદાર્થોમાં જે સુખ જણાય છે વાસ્તવમાં ત્યાં નથી. એ અનુસંધિયતા, આમ એનું અનુસંધાન કરો. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી. પણ સ્વામીજી આ બધી વસ્તુ મને સુખ આપે છે તો હકીકત છે ને? શાપરજી કહો છો કે સુખ નથી, કોઈ પ્રિય વ્યક્તિના હાજરીમાં મને સુખનો અનુભવ થાય છે, હકીકત છે. કોઈ પ્રિય પદાર્થ જે છે એનો ઉપભોગ કરે સુખ થાય છે, પણ હકીકત છે. સુખ થાય જેવું આપણને લાગે છે એ બધી વસ્તુઓ તો આપણું સુખ આપણને પાછું આપતી હોય છે. એ વસ્તુમાં સુખ નથી, એ તો જે આપણું છે એ જ આપણને આપે છે. જેવી રીતે ટ્રેનની અંદર અમે એક દિવસ મુસાફરી કરતા હતા, મુંબઈથી અમદાવાદ જતા હતા, બધી કેરીઓ લઈને, અહીંયા તો બહુ સરસ કેરીઓ મળે બધી હાફૂસ કેરીના, કે બબે કરંડિયા લઈને પછી અમદાવાદ જતા હતા. તો પેલા કરંડિયા તો ડબ્બામાં ના મુકાય એટલે બ્રેક વાનમાં મૂકવા પડે. પછી મુસાફરી ચાલતી હતી, દિવસની મુસાફરી હતી, બપોર પડી, જમવાનો સમય થયો, અમે બધા ટ્રેનના ડબ્બામાં બેઠેલા, બધા મુસાફરે પોતપોતાના પછી ડબ્બા કાઢ્યા અને બધા લોકો લંચ વખતે ભોજન કરી રહ્યા હતા. એ વખતે પેલો ટીટી ત્યાં આવી ચડ્યો, ત્યાર પછી ચાલો અમે તો આવો ટીટીને બોલાવે, અમે આવો બેસો મારી સાથે, એને થોડી મીઠાઈને બધું આપ્યું. પેલો ખુશ થઈ ગયો, ખુશ થઈને ગયો. ત્રણ સાડા ત્રણ થયા ત્યારે ટીટી પોતે આવ્યો અમને ખુશ કરવા માટે, સરસ સરસ કેરીઓ લઈને આવ્યો અને એણે આ ડબ્બામાં બધાને કેરીઓ વેચી અને બધા અમે લોકો બહુ આનંદથી ખાધી. કારણ કે મફત મળે ત્યારે આપણે વધારે આનંદ આવે. એટલે જો આ ટીટી કેવી સરસ કેરી લઈ આવ્યો છે અને બહુ પ્રેમથી ખાધી. અમદાવાદ સ્ટેશને ઉતર્યા, બ્રેક વાનમાં ગયા ત્યારે અમને પેલા કરંડિયા મળ્યા ખરા, પણ કેરીનું નામ નિશાન નહીં. અને ત્યારે ખબર પડી કે જે કેરી બપોરે ખાધી હતી એ તો આપણી જ હતી. ખાઈએ ત્યારે એમ લાગે કે આ બીજાની છે, ખરેખર તેવી રીતે વિશ્વનો આપણે ઉપભોગ કરીએ ત્યારે એમ લાગે કે આ સુખ ત્યાંથી આવી રહ્યું છે. ખરેખર તો શાસ્ત્ર સમજાવે છે કે સુખ શેનું છે, એ તો તૃષ્ણાની નિવૃત્તિનું સુખ છે. વસ્તુ ના મળ્યો હોય ત્યાંથી મનમાં એને મેળવવાની ઝંખના હોય, તૃષ્ણા હોય, એને કારણે મનમાં અજંપો હોય, એને કારણે મનમાં એ અજંપાનો દુઃખ હોય, એ વસ્તુ જે આપણે ઈચ્છી રહ્યા છે એ પ્રાપ્ત થાય ત્યારે ક્ષણભર માટે આપણી ઈચ્છા સંતોષાય, એ તૃષ્ણા શાંત થાય, મન પણ શાંત થાય, મન અંતર્મુખ બને અને એટલે આંતરિક સુખનો અનુભવ કરે ત્યારે આપણે એમ લાગે કે સુખ ત્યાંથી આવ્યું. ખરેખર તો એ તૃષ્ણાની નિવૃત્તિ સુખ છે. પણ આ બધું ક્યારે? આ બધું જ્યાં મનમાં રજોગુણનો પ્રભાવ હોય ત્યારે આ બધી વસ્તુઓ સ્પર્શ કરે જ નહીં. આપણે કહીએ તો એ વસ્તુ અસર જ ના કરે. પણ જયારે મન સાત્વિક બન્યું ત્યારે પછી આ વસ્તુ કારણે જો સત્વ સાત્વિકતા સ્વામી ખબર કેમ પડે કે અમારું મન સાત્વિક બનો, એનો એની ચિહ્ન બહુ સ્પષ્ટ છે. જેમ જેમ મન સાત્વિક બનતું જાય તેમ તેમ આપણે આંતરિક શાંતિ પ્રાપ્ત થતી જાય, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય, એટલે ધીમે ધીમે આપણી ઈચ્છાઓ ઓછી થતી જાય.
કારણ કે મૂળભૂત આપણી ઈચ્છા તો સુખ પ્રાપ્ત કરવાની છે, અને જેટલે ઊંચે આપણને આંતરિક સુખ મળતું જાય તેમ તેમ બહારના વિષયની સુખની ઈચ્છા ઓછી થતી જાય. બાહ્ય સ્પર્શેશુ અસક્તાત્મા વિંદત્યાત્મનિ યત સુખમ સદબ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. પાંચમા અધ્યાયમાં જ શ્લોક આવે છે કે બહારના વિષયોમાંથી જેમ જેમ આસક્તિ ઓછી થતી જાય તેમ તેમ જે અંતરમાં સુખ છે પ્રાપ્ત થતું જાય. જેમ જેમ આપણું મન સાત્વિક બનતું જાય, આપણા આંતરિક પ્રસન્નતા માંથી જાય, તેમ તેમ બહારના વિષયોનું જે આકર્ષણ છે ઓછું જ થતું જાય. પછી આપણને એવી તીવ્ર કે ઝંખનાઓ રહે પણ નહીં. પહેલા વસ્તુ જે આકર્ષણ ઉત્પન્ન કરતી હતી એવી ન કરાય. એમના કોઈ એમના પ્રત્યે કોઈ તિરસ્કાર નથી, કોઈ એમનો અભાવ નથી, એમના પ્રત્યે કોઈ દ્વેષ નથી. પણ હવે આપણે જગતના પદાર્થો જેવા છે તેવા જોઈ શકીએ છીએ. કોઈ અધ્યારોપ કર્યા વગર, જે સુખ નથી તે સુખનો અધ્યારોપ કરો એવું કર્યા વગર આપણે જોઈ શકીએ છીએ. અને માટે વૈરાગ્ય એટલે જગત સાથેનો તંદુરસ્ત સંબંધ, એ હેલ્ધી રિલેશનશીપ. વૈરાગ્યનો અર્થ દુનિયા સાથે દ્વેષ હોવો એવું નથી. એવું એવી જાતની ગેરસમજ બીજે પ્રવર્તમાન છે. વિદેશી લોકો એમ માને છે કે ભારતીય લોકોને જીવન કેમ માણવું એ જ એમને ખબર ન હોવાના કારણે આ જગત આપણો દુનિયાનો કે પછી સંસારનો દ્વેષ કરીને એ લોકો વનમાં જતા રહે છે. દ્વેષ કરીને વનમાં જતા નથી, એક સ્થળથી બીજા સ્થળે જઈએ એટલે દ્વેષ છે એવો કોઈ નિયમ નથી. પેલા વધારે આકર્ષણ હોય એવું બને, લોકો વનમાં જાય છે, એકાંતમાં જાય છે, એ પ્રકારનું એક મનનશીલ જીવન જીવવા મળે જાય છે, જેના માટે અમે વધારે આકર્ષણ છે. મન જયારે સાત્વિક બને ત્યારે આપોઆપ જ આપણને મનન માટે આકર્ષણ વધે, ચિંતન માટે આકર્ષણ વધે, જ્ઞાન માટેનું આકર્ષણ વધે જ. સત્વાત સંજાયતે જ્ઞાનમ. મન જયારે સાત્વિક બને ત્યારે જ્ઞાન જન્મે, જ્ઞાન માટેનું આકર્ષણ જન્મે. એટલે જ કહે છે આત્મેચ્છા વ્યવસીયતા. આત્માની ઈચ્છા જે છે એટલે આત્મજ્ઞાન ઈચ્છા છે એને દ્રઢ બનાવો. તો ધીમે ધીમે આપણને આત્માને જાણવાની ઈચ્છા જન્મે. સાત્વિક અંતઃકરણની આ છેવટે અંતઃકરણ સાત્વિક બન્યું એની છેવટે એનું ચિહ્ન કયું, એની કસોટી કઈ, આપણને જ્ઞાનની ઈચ્છા જન્મે. કેવા જ્ઞાનની? આત્માના જ્ઞાનની, ઈશ્વરના જ્ઞાનની, પરમાત્માના જ્ઞાનની ઈચ્છા જન્મે. એ સાત્વિક અંતઃકરણનું એક બહુ સ્પષ્ટ ચિહ્ન છે. ઈચ્છાઓ તો મનમાં છે સ્વામી, હજી પણ ઈચ્છા તો રહી જ ગઈ. તો ઈચ્છા તો રહી ગઈ, પણ બધી ઈચ્છાઓ છેવટે એક ઈચ્છામાં પરિણમે. અમારા સ્વામી દૃષ્ટાંત આપે કે પેલો પોતાના તળાવમાં માછલી ઉછળી રહ્યો છે, મોટી માછલી નાની માછલીને ખાય, એથી મોટી માછલી એને ખાય, એથી મોટી માછલી વળી એને ખાય, સૌથી મોટી માછલી પછી બધાને ખાય એવું થઈ ગયું. પછી મોટી માછલી કોણ ખાય? માછીમાર ખાઈ જાય. તે તો મોટી ઈચ્છા નાની ઈચ્છાને ખાય, એથી મોટી ઈચ્છા એથી નાની ઈચ્છાને ખાય, છેવટે આત્માની ઈચ્છા છે એ બધી ઈચ્છાને ખાઈ જાય. એવું શા માટે? વિવેકને કારણે. આ વૈરાગ્ય વિવેકમાંથી જન્મ્યો છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. આપણે જોઈ શકીએ જેમ યાજ્ઞવલ્ક્ય ઋષિ પોતાની પત્ની મૈત્રીને કહે છે તે પ્રમાણે, હે મૈત્રી, જગતમાં જે કંઈ પ્રિય છે એ એટલા માટે પ્રિય છે કે આત્મા પ્રિય છે. આપણે માત્ર આત્માને જ પોતાની જાતને જ પ્રેમ કરી રહ્યા છે. દુનિયામાં કશી જગ્યાએ પ્રેમ હોય તો એટલા માટે કે આપણને આપણી જાત માટે પ્રેમ છે. કોઈ વસ્તુ માટે પ્રેમ ક્યારે હોય અને ક્યાં સુધી હોય? જ્યાં સુધી વસ્તુ કે વ્યક્તિ આપણે અનુકૂળ હોય ત્યાં સુધી, આપણે ઉપકારક હોય ત્યાં સુધી, આપણે અનુકૂળ હોય, આપણે ઉપકાર કરતી હોય, ઉપયોગી હોય ત્યાં સુધી આપણા પ્રેમનો વિષય રહે. ઉપકાર કરતી બંધ થઈ જાય, ઉપયોગી રહે નહીં, ધીમે ધીમે આપણા મનમાંથી હટતી જાય. શું આપણે એટલા સ્વાર્થી છીએ? આપણે એવા સ્વાર્થી છીએ. પણ જો સ્વાર્થી છીએ તો પછી એવું એવું કરવું જોઈએ જેથી આપણો સ્વાર્થ ખરેખર સધાય, જેને કહેવાય એનલાઇટન સેલ્ફિશનેસ.
સેલ્ફિશનેસ ભલે રહી, સ્વાર્થ ભલે રહ્યો, પણ કેવો છે વિવેકપૂર્ણ સ્વાર્થ, એનલાઇટન સેલ્ફિશનેસ. એટલે એવી રીતે સ્વાર્થ આપણો પૂરો કરીએ જેથી સ્વાર્થ પૂરો થાય, એ સ્વાર્થ એવી રીતે પૂરો થાય કે બીજાના સ્વાર્થને નુકસાન ના થાય, બીજાના સ્વાર્થે પૂરો થાય. એવી રીતે સ્વાર્થ પૂરો કરવો એ શ્રેષ્ઠ પૂરો એની એની શ્રેષ્ઠ રીત છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. આ જ ઉપદેશથી, આ વાક્યથી જ, કે આ પ્રકારના ઉપદેશથી યાજ્ઞવલ્ક્ય ઋષિએ પોતાનો ઉપદેશનો પ્રારંભ કર્યો મૈત્રેયી પ્રત્યે. યાજ્ઞવલ્ક્ય ઋષિ જાહેર કર્યો એક દિવસ, હે મૈત્રેયી, હું તો હવે આ ગૃહસ્થાશ્રમ છોડીને સંન્યાસ લેવાનો છું, હું પરિવ્રાજક બની જવાનો છું, અને તું ચિંતા ના કરીશ. યાજ્ઞવલ્ક્ય ઋષિને બે પત્ની હતી, મૈત્રી અને કાત્યાયની. તો જે સંપત્તિ છે એ બંનેની વેચ, એ સંપત્તિની વહેંચણી મેં તમારા બંને વચ્ચે બરોબર કરેલી છે, તમારા પૂરતી વ્યવસ્થા કરી, મને ચિંતા કરવાની જરૂર નથી. તો મૈત્રી પૂછે કે મહારાજ, આજે ધારો આજે સંપત્તિ આપ છોડીને જઈ રહ્યા છો, અરે છોડો એને, આખી પૃથ્વી જો ધનથી ભરેલી હોય, આ ધનથી ભરેલી સમગ્ર પૃથ્વી મને પ્રાપ્ત થાય તો મને અમરતા મળે ખરી. યાજ્ઞવલ્ક્ય કહ્યું છે કે એ તો ના બને ભાઈ, અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેન ઇતિ. વિત્તથી ધનથી સંપત્તિથી સત્તા પ્રતિષ્ઠા કોઈ પણ દુનિયાની પ્રાપ્તિ હોતી અમૃતત્વ ના મળે. જેવી રીતે લોકો સગવડભર્યું જીવન જીવે છે, જેની પાસે સંપત્તિ વગેરે છે, સાધન સામગ્રી ધરાવનારા મનુષ્યો જેવી રીતે સગવડભર્યું જીવન જીવે છે, એવું સગવડભર્યું જીવન તો જીવી શકશે, પણ અમૃતત્વની તો અપેક્ષા રખાય નહીં. તો મહારાજ, જેનાથી મને અમૃતત્વ ના મળે એની સેને મારે શું કરવું છે? યેનાહમ ન અમૃતાસ્યામ કિમ તેનાહમ કુર્યામ. જેનાથી મને અમૃતત્વ ના મળે એની સાથે મારે શું નિસ્બત છે? આવું કહેનારે નીકળી મૈત્રી. યાજ્ઞવલ્ક્ય ઋષિ તો છક થઈ ગયા કે હે મૈત્રી, તું તો હંમેશા મને પ્રિય રહેલી જ છે, પણ આજે તો વિશેષ રીતે પ્રિય છે. તો આવો બેસ અને હું જે ઉપદેશ કરું છું એને ધ્યાનથી સાંભળ. પછી યાજ્ઞવલ્ક્ય ઋષિ પોતાનો ઉપદેશનો પ્રારંભ કર્યો. નવારે પત્યુ કામાય પતિષ્પ્રિય ભવતી, આત્મનસ્તુ કામાય પતિષ્પ્રિય ભવતી. હે મૈત્રી, પતિને ખાતર પતિ પ્રિય છે એવું નથી, આત્માને ખાતર પતિ પ્રિય છે. નવારે જાયાય કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. આ પત્નીને ખાતર પત્ની પ્રિય છે એવું નથી, આત્માને ખાતર પત્ની પ્રિય છે. એમ કરી કરીને બહુ લાંબી યાદી એમણે તો આપી, અને છેવટે એનો સંક્ષેપમાં કહ્યું, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્માને જે કઈ જગતમાં પ્રિય છે એટલા માટે પ્રિય છે કે આત્મા પ્રિય છે. અવશ્રાવણ મૈત્રી એને કહ્યું એટલા જ માટે, હે મૈત્રી, સુખ માટે બીજે ક્યાંય પણ ભટકવાની જરૂર નથી, સુખ માટે બીજે ક્યાંય જોવાની જરૂર નથી. આ મન ક્યાં આસપાસ પણ યાત્રા કરી રહ્યું હોય, ભટકી રહ્યું હોય, ભ્રમણ કરી રહ્યું હોય, તો શેને માટે? સુખને માટે, બીજું કઈ જોઈતું નથી. મનને એવું મને એવું માને છે કે અહીં સુખ છે, ત્યાં સુખ છે, પેલી બાજુ છે, એ માટે એ બધી જગ્યાએ જતું હોય છે. એટલે જ એને પહેલા જ કહેવામાં આવ્યું કે આ બીજી જગ્યાએ સુખ દેખાય છે, એ બધી જગ્યાએ પ્રેમ છે, કારણ કે વાસ્તવમાં પ્રેમ તો આત્મા માટે છે, કે આત્મા જ આનંદ સ્વરૂપ છે. યે મહાત્મા પરાનંદ. પંચદશીમાં કહ્યું કે આ જે ચૈતન્ય છે એ જ પરમ આનંદ સ્વરૂપ છે. આત્મા ચૈતન્ય છે, પરમ આનંદ સ્વરૂપ છે. એ મૈત્રી, આનંદ માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી.
આ રીતે મૈત્રીનું મન સ્થિર બની જાય, ક્યાંય ભટકતું અટકી જાય, બધા આકર્ષણને મુક્ત થઈ જાય. એટલા માટે પ્રારંભમાં જ કહેવામાં આવ્યું કે જે કઈ પ્રિય છે એટલા માટે પ્રિય છે કે આત્મા પ્રિય છે. એક નિશ્ચય થઈ જાય, આત્મેચ્છા વ્યવસ્થિતા. એક વાર મનમાં નિશ્ચય થઈ જાય કે આત્મા જ આનંદ સ્વરૂપ છે, હું જે શોધી રહ્યો છું તો આત્મા જ મારી જાત જ છે. અરે એવું તો કઈ હોતું હશે કે હું મારી જાતને શોધી રહ્યો હોઉં, મારી પોતાને શોધી રહ્યો હોઉં, તો કે હા, અજ્ઞાનને કારણે એક આવું અંતર ઉત્પન્ન થાય છે, એક કૃત્રિમ અંતર ઉત્પન્ન થયું છે. જે પ્રાપ્ત જ છે, અજ્ઞાનને કારણે અપ્રાપ્ત લાગે છે. જે માળા મારા કંઠમાં જ છે, ન જવાને કારણે એનું હું શોધી રહ્યો છું, જાણે કે નથી એમ મને લાગે છે. જે ચાવીનો જુડો વાસ્તવમાં મારી કમરમાં ખોસેલો જ છે, પરંતુ ન જાણવાને કારણે ચારે બાજુ શોધી રહ્યો છું. જેમ ના જડે તેમ પછી પિત્તો વધારે વધારે, જેમ ના જડે તેમ વધારે તકલીફ. પિત્તો વધે એટલે આજુબાજુના લોકો હટી જાય છે, વડે કે અહીંયા ઉભા રહેવા જેવું નથી. છેલ્લે કોઈકની હિંમત હોય તો કે મમ્મી આપ ચાવી તો તારી કમરમાં જ ખોસેલી છે. સ્વામીનું પેલું દ્રષ્ટાંત ખબર ને ચશ્માનો, જે પ્રાપ્ત છે પ્રાપ્તિ, પ્રાપ્તની જ પ્રાપ્તિ છે, અજ્ઞાનને કારણે પ્રાપ્ત એવું લાગે છે. આત્મા એ જાણવાનો વિષય છે, પ્રાપ્ત કરવાનો વિષય નથી. સુખ એ જાણવાનો વિષય છે, પ્રાપ્ત કરવાનો નથી. સુખ પણ સુખનું ઉત્પન્ન કરવાનું નથી, સુખ તો છે જ, આત્મારૂપે પ્રકાશી રહ્યું છે. એવું પણ નથી કે આત્માને સુખી બનાવવાનો હોય, એવું પણ નથી. સુખ સ્વરૂપ આત્મા તો પોતાના મહિમામાં સ્વપ્રકાશ જ છે. એક અજ્ઞાનનું આવરણ અને અજ્ઞાન જન્મેલા અહંકાર બધાનું આવરણ જે છે એ જ માત્ર સુખને ઢાંકી રહ્યું છે. એ આવરણ દૂર કરવાનું છે, અજ્ઞાન દૂર કરવાનું છે જ્ઞાનથી. આ જ્ઞાનની બે કક્ષાઓ થઈ, પહેલા કર્મયોગ અને પછી બીજો આ સાંખ્યયોગ કે જ્ઞાનયોગ. તો કર્મયોગની ચર્ચા પૂરી થઈ, હવે કે છે આત્મેચ્છા વ્યવસ્થિતા, આત્માના જ્ઞાનની ઈચ્છાને દ્રઢ બનાવો. કે બધી ઈચ્છાની પાછળ છે, પણ આત્માની ઈચ્છા રહેલી છે. જુઓ જે કઈ ઈચ્છા આપણે સેવીએ છે નાની મોટી, એને આપણે જરા તપાસીશું તો જણાશે કે દરેક ઈચ્છા પાછળ છે વડે આત્માની ઈચ્છા રહેલી છે. દરેક ઈચ્છા પાછળ આપણે સુખ જ જોઈએ છે, અને કેવું સુખ જોઈએ? આનંદ સુખ જોઈએ છે. કોઈ સાદું નાનું મોટું સુખ પણ નહીં, અનંત સુખ તો એક જ છે, આત્મા. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. એક આત્મા જ અનંત છે, આનંદ સ્વરૂપ છે. એવી જ આપણા આવા વિવેક જન્મે કે જે હું જીવનમાં ઈચ્છું છું આત્મા જ છે. અન્ય વસ્તુ પ્રત્યે વૈરાગ્ય જન્મે. આત્મેચ્છા વ્યવસ્થિતા, આમ આત્માની ઈચ્છાને દ્રઢ બનાવો. હવે મને કાંઈ જોઈતું નથી, એક જ વસ્તુ જોઈએ, આત્મા જ જોઈએ, આત્મજ્ઞાન જ જોઈએ. આ સ્પષ્ટ થઈ જવું જોઈએ, દ્રઢ થઈ જવું જોઈએ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકે હે કુરુનંદન, ભગવદ્ ગીતા ભગવાન કે હે કુરુનંદન, આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ જન્મમાં વ્યવસાય જન્મવો જોઈએ, આ નિશ્ચય જન્મવો જોઈએ. એ નથી જન્મતો ત્યાં સુધી આપણું જીવન બરોબર વ્યવસ્થિત થતું નથી. ત્યાંથી આપણું મન બધી જગ્યાએ પેલી માખીની અહીં પણ બેસે, ત્યાં પણ બેસે, પેલી બાજુ બેઠા બેસે. પેલી મધ માખી છે ને કોઈ જગ્યાએ ના બેસે, એ તો ખાલી મધ હોય ત્યાં જ જાય. આ સાદી માખી છે ને હમણાં અહીં બેસે ને ત્યાં જાય ને પેલું, કારણ કે ઠેકાણું નથી એનું. આ મન પણ માખી જેવું છે ને, એને હજી નક્કી થયું નથી કે મને મધ જ જોઈએ છે. આત્મેચ્છા વ્યવસ્થિતા એકવાર, એટલે આ બધા પાછળ આપણે સમય ગાળવો જોઈએ. મનન શ્રવણ કર્યા પછી ધ્યાન તમે કઈ ઘરમાં બેસો તો આ બધા પાછળ થોડો સમય ગાળવો જોઈએ.
અને મને આ વસ્તુનું દર્શન કરાવજો કે હેમંત તું શું ઈચ્છે છે જરા બરાબર જો, તું જે ઈચ્છે છે તો તું જ છે, શા માટે ચારે બાજુ ભટક્યા કરે છે, શું તું ઈચ્છે છે? જે સુખ તો ક્યારે જળ વસ્તુમાં હોય જ નહીં, સુખ તો ચેતનમાં જ હોય અને ચેતન તો એક જ છે, એ તારો સ્વભાવ છે. આ પ્રકારે વ્યવસાયતા વ્યવસાયાત્મિકા બુદ્ધિ. આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ, એ બુદ્ધિમાં એક નિશ્ચય જન્મવો જોઈએ. બસ હવે આપણને કોઈ વસ્તુ રોકી ના છે. નિર્ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા, બસ હવે તમારા ઘરમાંથી વિદાય લઈ લો કે છે. નિર્ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા, નિજ ગૃહાત પોતાના ઘરમાંથી તૂર્ણમ શીઘ્ર વિનિર્ગમ્યતા, આમ સારી રીતે હવે ઘર છોડી દો. હવે ઘર છોડી દેશો તો વાંધો નથી, એ તો કે છોડી દો. કેમ આપણા ભાવા બનાવી દેવા માંગે છે? છેવટ તો એવું જ કે બનાવી દેવા માંગે છે. ચાલો ઘર છોડી દો ને આપણો અર્થ થોડો એવો કરીએ, કે આપણને એકદમ કહેવામાં ઘર છોડ્યું એટલે આપણે આમ ગભરાઈ જઈએ જરા. એટલે એ આંચકાને થોડો હળવો બનાવવા માટે, એ આઘાતને થોડો હળવો બનાવવા માટે આપણે એવું અર્થઘટન કરીશું કે ઘર છોડી દો એટલે ઘરની આસક્તિ છોડી દો. બધી આસક્તિ છોડી દો, ઘરના પરિવારજનોની આસક્તિ. આસક્તિ અનભિસંગ પુત્રદાર ગ્રહાદિષુ. ભગવાન કે ભગવદ્ ગીતામાં જે બધા 20 મૂલ્યોની વાત કરે છે ને ભગવાન, એમાં આસક્તિ એટલે અનાસક્તિ, અને બીજું મૂલ્ય છે અનભિસંગ અતિ સ્નેહનો અભાવ. પુત્રદાર ગ્રહાદિષુ, પુત્ર પત્ની ગ્રહ વગેરે પ્રત્યે અતિ સ્નેહનો અભાવ, આ બધા પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત થાવ. એ બધા પ્રત્યે આસક્તિ જો હશે તો એ તમારી આત્માના જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છામાં આડે આવશે. આ ઘર પ્રત્યેની આસક્તિ, પરિવાર પ્રત્યેની આસક્તિ, આ બધી વસ્તુની આસક્તિ કે ધન સંપત્તિ, આ બધી આસક્તિ છે ને, એ આસક્તિ સ્વાભાવિક છે કે આપણા ચિંતનમાં, આપણા ધ્યાનમાં, આપણા શ્રવણમાં, આ બધામાં આડે આવે છે. એટલે નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા, પોતાના ઘરમાંથી શીઘ્ર તમે નીકળી જાઓ. એટલે ચાલો તમે બીજાના ઘરમાં ગયા હો તો કેવી રીતે રહો? મહેમાન બનીને રહો, અને એ ઘરની બધી વસ્તુઓનો તમે ઉપયોગ કરો, એનો તમે લાભ લો. છતાં પણ કોઈ પ્રકાર એમાં માલિકીની ભાવના ન હોય, કોઈ પ્રકારની આસક્તિની ભાવના ન હોય. એ ઘરમાંથી તમે વિદાય લો ત્યારે વસ્તુ ઉઠાવીને લઈ ના જાઓ. લોકો જો કે રેસ્ટોરન્ટમાંથી ચમચીઓ લઈ જાય, છરી કાંટા લઈ જાય, ને એરોપ્લેનમાંથી લઈ જાય, ખિસ્સા મૂકીને લઈ જતા હોય છે. સામે તો આપણે એવું ના કરીએ, તેમ ક્યાંક આપણે મહેમાન મને ગયા હોય તો જ્યાં સુધી છીએ ત્યાં સુધી વસ્તુનો આનંદ માણીએ, ને પછી ત્યાં ત્યાં માલિકીની ભાવના નથી. આપણે માનીએ છીએ કે વસ્તુને માણવા માટે આપણે માલિકીની ભાવના, માલિક હોય તો જ માણી શકે, એવું નથી. હવે ઘરમાં મહેમાનની જેમ રહો, મહેમાનની જેમ રહો, એનો અર્થ નહીં કે બધો લાભ જ લો અને માંગણી કર્યા કરો, એવું નહીં. ઘણી વાર આપણે ક્યાંય કે મહેમાનની જેમ રહો છો, અહીંયા કે મહેમાન છો ઘરમાં, એવું ઘણી વાર સંભળાવે. કશું કામ ના કરો ને તમે ઘરમાં, તો હવે ક્યાં મહેમાન છો કરો, એવો મહેમાન નહીં. પણ મહેમાન એટલે જેને કોઈ આસક્તિ નથી, જેને કોઈ માલિકીની ભાવના નથી, એ પ્રકારે હવે રહેવાનું. જોકે ઘરમાં રહેવું જરા અઘરું છે. ઘરમાં રહીએ, હવે આ શેની વાત કરે છે? વાનપ્રસ્થાશ્રમની વાત કરે છે. કર્મયોગ એટલે ગૃહસ્થાશ્રમ પ્રવૃત્તિ, ધીમે ધીમે નિવૃત્તિ તરફ આપણે જઈ રહ્યા છીએ. વાનપ્રસ્થ નિવૃત્ત થઈ ગયા,
આપણે નિવૃત્ત હોઈએ અને ઘરમાં હોઈએ ને એટલે લોકો આપણો ઉપયોગ કરવાની એમને પ્રેરણા જન્મે તો ખરી. બેઠા હોઈએ એટલે કે જયારે દહીં લઈ આવો, દૂધ લઈ આવો, પેલું લઈ આવો, એવું થાય તો ખરું. બેસવા નથી આપણે શાંતિથી કોઈ એવું બને. પછી જો ઘરના લોકોનો સહકાર હોય તો જરૂર ઘરના એક ખૂણાને કે ઘરના એક રૂમને ખંડને આપણે આશ્રમ બનાવી શકીએ અને એ જ આપણું અધ્યયન વગેરે માટે, ચિંતન મનન વગેરે માટેનું એક સરસ સ્થળ બની રહે. એટલે આમ ભૌતિક રીતે કે સ્વરૂપથી આપણે ઘરનો ત્યાગ ન પણ કર્યો હોય, થોડો માનસિક રીતે આપણે ઘરમાંની માલિકીની ભાવનામાંથી, આસક્તિમાંથી, આવી ચિંતાઓમાંથી આપણે ધીમે મુક્ત થઈ શકીએ. અને અહીં અહીં આચાર્યના કહેવા પ્રમાણે મુક્ત થવું જ જોઈએ. આપણે આશ્રમમાં પણ જઈએ અને ઘરની આસક્તિમાંથી મુક્ત ન થયા હોય તો ત્યાં જઈને પણ આપણે બધી ચિંતા થાય ખરે કે મારો દીકરો શું કરતો હશે, દીકરી શું કરતી હશે, દીકરાનું દીકરું આટલું નાનું પેલું શું કરતું હશે, કેવું લાગતું હશે, ઉઠ્યું હશે, આમ કરતું હશે. એટલે બધા મને પ્રેમ ન હોવો જોઈએ એવું નથી કહેતો કે પ્રેમ ન હોવો જોઈએ, હોય પણ આ બધી વસ્તુ આપણા મનનો કબજો લઈ લે અને આપણે જે કરવા ઈચ્છે છે એમાંથી જો આપણને કોઈ રીતે વંચિત રાખે તો એ બરોબર નથી. નીચે ગ્રહાત એટલે બીજી વસ્તુ જે છે જે આપણને આ ઘરની અંદર જોડી લાગે એ બધી કર્તવ્ય બુદ્ધિ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, ઘણું કર્યું. એટલે કર્તવ્ય બુદ્ધિનો પણ ત્યાગ કરો અને આસક્તિનો પણ ત્યાગ કરો. એ રીતે આપણે કહી શકાય કે ઘરનો ત્યાગ કર્યો કહેવાય. બીજે ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા, બહુ પ્રેક્ટિકલ વસ્તુ કહેવામાં આવે છે. ભાઈ સાધકને જે જરૂર છે એ પ્રકારની વસ્તુ અહીંયા આગળ બધી બહુ વ્યવહારિક વ્યવહારુ ભાષામાં કહેવામાં આવે છે. આ રીતે પહેલા શ્લોકની ચર્ચા પૂરી થઈ, આપણે બીજા શ્લોકમાં આગળ વધીએ. સંગ સત્સુ વિધીયતા ભગવત ભક્તિર્દૃઢાધીયતા શાંત્યાદિ પરિચીયતા દૃઢતરમ. કર્માશુ સંત્યજ્યતા સદ્વિદ્વાનુપસૃપ્યતા પ્રતિદિનમ. તત્પાદુકા સેવ્યતા બ્રહ્મૈકાક્ષરમર્થ્યતાં શ્રુતિશિરઃ. વાક્યં સમાકર્ણ્યતાં. સંગઃ સત્સુ વિધીયતાં. સત્પુરુષો સાથે સંગ કરો, સત્સંગ કરો. સત્પુરુષો સાથે સંગ કરો એ પણ જરૂરી છે. સત્પુરુષો પાસે આપણને પ્રેરણા પ્રાપ્ત થાય, એમના વચનોમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય, એમના વર્તનની પ્રેરણા પ્રાપ્ત થાય, એમના એમની સન્નિધિથી પ્રેરણા પ્રાપ્ત થાય. અંગ્રેજીમાં કહે ઓસ્મોસિસ. ઓસ્મોસિસ એટલે કશીક વસ્તુના આપણે સંગમાં હોય ત્યારે પેલું આમ એના ગુણો આપણામાં આવી જાય. પેલું એક રિવર્સ ઓસ્મોસિસ બધા જાણે છે આજકાલ. આરઓ પ્લાન્ટ છે ને, આરઓ એટલે રિવર્સ ઓસ્મોસિસ. પેલું જતું રહે, ઓસ્મોસિસ એટલે આવે. ટૂંકમાં જે સત્પુરુષ હોય ને એના કેટલાક જે સદગુણો હોય એની જે મહાનતા એમનું કશું આપણામાં આવી જાય એની સન્નિધિ. જેવો સંગ તેવો રંગ. હજી પણ આપણું મન બીજાના પ્રભાવથી રંગાય એવી કક્ષામાં હોવાને કારણે
એવી જરૂર છે કે આપણે યોગ્ય સંઘનું સેવન કરીએ. આમ જેને કહેવામાં આવે છે કે સત્પુરુષોનો સંઘ કરો, ત્યારે જોડે જોડે એ પણ સમજી લેવાનું કે દુસ્સંગનો ત્યાગ કરો. આ પણ ગમે પણ નહીં, જે સ્થિતિમાં હવે આ વ્યક્તિ છે એને દુસ્સંગ ગમે પણ નહીં, પણ છતાંય દુસ્સંગનો ત્યાગ, કુસંગનો ત્યાગ કરો. કારણ કે હજી એની અસર થઈ શકે ખરી. દુસ્સંગનો ત્યાગ કરો એટલે એવી વ્યક્તિઓના સંઘનો ત્યાગ કરો, એવા સ્થળનો ત્યાગ કરો, એ બધી જ વસ્તુ. પાંચે ઇન્દ્રિયો દ્વારા આપણે આહાર લેતા હોઈએ છીએ. આપણે આખા મુખથી આહાર લઈએ એટલું નહીં, પરંતુ પાંચે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે આહાર લેતા હોઈએ છીએ. એ દ્વારા ખોરાક આપણા મનમાં પ્રવેશ કરતો હોય એટલે આપણે શું સાંભળીએ છીએ, શું વાંચીએ છીએ, શું જોઈએ છીએ, શેને સ્પર્શ કરીએ છીએ, આ બધી વસ્તુમાં સાવધાની રાખવી. શું ખાઈએ છીએ સાવધાની રાખવી, એની ચર્ચા આગળ આવશે. એક ભોજન માટે એક વિશેષ ચર્ચા પછી ચોથા શ્લોકમાં આવશે. સંઘ સત્સુવિધિ હતા, સત્પુરુષો સાથે સંઘ કરો. ભજગોવિંદમાં કહેવામાં આવ્યું, સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલતત્વમ, નિશ્ચલતત્વે જીવન મુક્તિ. સત્સંગત્વે નિસંગત્વમ, સત્સંગ કરવાથી નિસંગતા આવે. સત્પુરુષોના સંઘને કારણે જગતમાંથી સંઘ જતો રહે, એ લોકોનું આકર્ષણ જેવું હોય છે. સત્પુરુષનું આકર્ષણ જેવું હોય છે અને એક સાત્વિક આકર્ષણ છે, જેને કારણે આપણને રજોગુણી તમોગુણી આકર્ષણ જે જગતની જગતના પદાર્થો કે વ્યક્તિઓ મળે એ ધીમે ધીમે ઓછું થતું જાય. સત્સંગત્વે નિસંગત્વ. અને ઘણીવાર આકર્ષણ જે અભિવેકમાં જન્મ્યું હોય, ટૂંકમાં જે ગુણો નથી એ જોવાને કારણે જન્મ્યું હોય, આમ સત્સંગ થવાને કારણે આપણે ધીમે ધીમે વિચારતા થઈએ. જે અમારા સ્વામીજી ઓબ્જેક્ટિવિટી કહે, ઓબ્જેક્ટ નિરપેક્ષતા, વસ્તુ જેવી છે તેવી જોવી, એના પર ગુણ કે દોષનો આરોપ કર્યા વગર જ એને જોવી કે સમજવી, આ પ્રકારની દ્રષ્ટિ આપણે પ્રાપ્ત કરીએ સત્સંગમાંથી. સાધુ પુરુષોમાં બહુ બધા ગુણો હોય, એ લોકો તો ભક્ત એમ, તુલસીદાસજી મહારાજ કે એમ, એ પ્રમાણે આ સંત પુરુષ તો હરતું ફરતું કે જંગમ તીર્થ સમાન હોય છે, જંગમ ત્રિવેણી સમાન હોય, ત્યાં ગંગા યમુના સરસ્વતી આ બધાનો સંગમ હોય. ગંગા એટલે ભક્તિ, યમુના એટલે કર્મ, સરસ્વતી એટલે જ્ઞાન. આ કર્મ ભક્તિ જ્ઞાન આ બધાનો સંગમ આપણને આ સત્પુરુષોમાં જણાય. એ રીતે આપણે પ્રેરણા પ્રાપ્ત થાય. એટલે આ સત્સંગ બહુ જ મહત્વનો છે. આપણામાં આત્મજ્ઞાનની ઈચ્છા જન્મેલી છે, એક ઈચ્છાનો અંકુર ફૂટ્યો છે, એને આપણે ધીમે ધીમે પોષણ આપવું જોઈએ. એ અંકુર ધીમે ધીમે વધીને પછી એમાંથી છોડ બને અને વૃક્ષ બને, એટલા માટે એને યોગ્ય વાતાવરણ આપણે આપવું જોઈએ. જેમ બગીચાની અંદર કોઈ અંકુર ફૂટે તો આપણે કેવી રીતે એક તો વાળ બાંધીએ અને આપણે એને પેલા ઘેટા બકરા વગેરેના આક્રમણથી બચાવીએ, અને જોડે જોડે પછી આપણે ખાતર પાણી વગેરે આપીએ અને એ રીતે પોષણ આપીએ. આમ રક્ષણ પણ કરવું અને પોષણ પણ કરવું. સહનવ અવતુ સહનવ ભુનક્તુ. ઈશ્વર અમારું રક્ષણ કરે, ઈશ્વર અમારું પોષણ કરે. રક્ષણ પણ જોઈએ, પોષણ પણ જોઈએ. અંતે રીતે આ સત્સંગને કારણે એક વાળ પણ બંધાય. કે નકારાત્મક જે વિચારો હોય કે નકારાત્મક જે અસરો હોય, નકારાત્મક પ્રભાવથી આપણે મુક્ત રહીએ. અને જોડે જોડે એક વિધેયાત્મક પ્રભાવ છે એ આપણે પ્રાપ્ત થાય, આપણે વ્યક્તિત્વને એક પોષણ પણ મળે. સંઘ સત્સુવિધિયતા, સત્પુરુષોનો સંઘ કરો, સત્સંગ કરો. એટલે એમનો પ્રવચન સાંભળો, એમને પ્રશ્નોત્તર જગે હોય, સત્સંગ કરો. ભગવત ભક્તિ દૃઢા આધીયતા, ભગવાનની ભક્તિને દૃઢ કરો. જો આ વેદાંતિ લોકો ભક્તિની વાત કરે છે ખરા, લોકોને એમ કે આ શંકરાચાર્ય તો એકદમ પેલા શુષ્ક વેદાંતિ,
શુષ્ક વેદાંતિન લોકોમાં ભક્તિ હોય જ નહીં. એટલે કેટલાક લોકો એમ માને કે શંકરાચાર્ય મહારાજે ભક્તિનું ખંડન કરી નાખ્યું. એ તો બહુ મોટા ભક્ત હતા. ભક્તિના એમણે જે પ્રકારના સ્તોત્રો રચ્યા તો કદાચ કોઈ ભક્તિના આચાર્ય એ ભાગે જ રચ્યા હશે. એક વસ્તુ છે કે શંકરાચાર્ય મહારાજનો સ્પષ્ટ અભિપ્રાય કે ઉપદેશ છે કે જીવનનું અંતિમ કલ્યાણ તો જ્ઞાનથી જ થાય, કારણ કે આપણો મૂળભૂત પ્રશ્ન અજ્ઞાન છે એટલા માટે. પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભક્તિની આવશ્યકતા તો છે જ. ભક્તિ વગર તો કદું ચાલે જ નહીં. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવેહી, કૈવલ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું, શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવેહી. ભાઈ શ્રદ્ધા ભક્તિ ધ્યાનથી પ્રાપ્ત કરો. અહીં કહે છે ભગવત ભક્તિ દૃઢા અધિયતામ, ભગવાનની ભક્તિને દૃઢ કરો, કે ભક્તિ એ જ્ઞાનનું સાધન છે. ભક્તિ એટલે શું? તેમ ભગવદ ગીતામાં ભગવાન કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. તત્પરતા કશી વસ્તુ માટે? તત્પરતા કશી વસ્તુને આપણે ભરેલા હોઈએ, કશાકને આપણે સમર્પિત હોઈએ, એટલે એ જ આપણે જેનું કોઈ ધ્યેયને ભરેલા હોઈએ એનું નામ ભક્તિ. એટલે આપણા વ્યવહારિક જીવનમાં પણ ભક્તિ હોય છે, બધામાં હોય છે. જે માણસ પોતાના વ્યવસાયને ભરેલો હોય, એની પાછળ ખાઈ પીને પડેલો હોય, એને જ લાગેલો દિવસ રાત એનું ચિંતન કરતો હોય, એ ભક્તિ જ છે. પેલી મા, પેલી સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે એના ગર્ભનું ચિંતન દિવસ રાત કરતી, ભક્તિ. ટૂંકમાં જે વસ્તુ આપણા માટે સૌથી વધારે મહત્વની હોય એનું ચિંતન આપોઆપ જ થતું હોય, આપણાને ભક્ત હોઈએ. જે વસ્તુ આપણા જીવનમાં સૌથી મહત્વની હોય, ભગવાન જો સૌથી મહત્વનો હોય તો આપણે ભગવાન ભક્ત હોઈએ. ભગવત ભક્તિ દૃઢ આધીયતા. આપણે જાણવું જોઈએ કે જીવનમાં ઈશ્વરની કૃપા, ઈશ્વર અનુગ્રહ બહુ જ મહત્વનો છે. ભગવદ ગીતામાં ભગવાન સ્પષ્ટ કહે છે, ઉપનિષદમાં પણ કહે છે, યમે વૈ શવૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનમ સ્વામ. આ મંત્ર કઠોપનિષદમાં પણ આવે છે, મુંડકોપનિષદમાં પણ આવે છે. યમે વૈ શવૃણુતે તેન લભ્ય, જે પરમાત્માને પસંદ કરે છે એના વડે પરમાત્મા પ્રાપ્ત થાય છે. એને પસંદ કરવો એમના ભક્તિ. વરમાળા પહેરાવવી, જયારે સ્વયંવર રચ્યો હોય ત્યારે વરમાળા પહેરાવવી. જેમ પાર્વતીજી કહે કન્યા કુમારે કે હું તો બસ શિવજીને જ વરેલી છું, બીજી કોઈ જ્યાં ભક્તિ હોય ત્યાં બીજા કોઈ પ્રકારના પ્રલોભનો ક્યાંય એમને આડે આવી જ ના શકે. પછી સપ્તર્ષિઓ આવે અને બીજું બધું વર્ણન કરે, નારદ મુનિ આવે ભગવાન વિષ્ણુનું વર્ણન કરે, અને કોઈ રીતે પાર્વતીજીને એમના ધ્યેયમાંથી ચલાયમાન કરવાનો પ્રયત્ન કરે કે હું તો શિવજી ગમે તેવો હોય, એ તારો શિવજી તો કેવો છે, કેવો દેખાય છે? વિષ્ણુ ભગવાન કેવા સુંદર છે ને કેવા સરસ અલંકારો અને શું એનું સ્થાન છે, આ તો સ્મશાનમાં રહેનારો છે ને, વિભૂતિ કઈ ભસ્મ લગાવનારો છે ને, નગ્ન છે ને, આવો ને પર્ણ ઉતારે. અરે જીવો હોય એવો ખરો. ભક્તિ હોય એટલે આપણું મન બીજા કોઈ પ્રકારના પ્રલોભનો છે એ પ્રલોભનને વશ થાય જ નહીં, લાગેલું જ રહે. આવી તપસ્યાઓ શેનાથી થાય? ભક્તિને કારણે. તો જ્ઞાનની સાધરણ ક્યારે થાય? ભક્તિ હોય ત્યારે જ થાય. માણસ શ્રવણમાં, મનનમાં, નિધિધ્યાસનમાં ક્યારે બરોબર લાગેલો જ રહે, જયારે એને જ્ઞાન માટેનું મહાન મૂલ્ય હોય ત્યારે જ ને. ભક્તિ જ્ઞાન માટેનું મૂલ્ય, ભગવાન જેને જેને જાણવાનું છે ભગવાન માટેનું મૂલ્ય. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ, ભગવાન માટે ભક્તિ અને પછી ગુરુ માટે ભક્તિ આવશે. તો ભગવાન માટે આ ભક્તિને દૃઢ કેમ બનાવે? અમારા સ્વામી મહારાજ કે અત્યારે આપણે પાર્ટ ટાઈમ ડિવોટીસ છીએ. આપણે કોણ છે? અલ્પકાલીન ભક્તો છીએ.
શું બનવાની જરૂર છે? ફૂલ ટાઈમ ડિવોટીસ, પૂર્ણકાલીન ભક્ત બનવાની જરૂર છે. અલ્પકાલીન ભક્તમાંથી પૂર્ણકાલીન ભક્ત બનવું, એ દ્રષ્ટાંત આપતા હતા. કે જયારે બહુ વર્ષો પહેલા સ્વામી જયારે બેંગ્લોરમાં રહેતા હતા ત્યારે એમનો એક રસોઈ હતો. આ રસોઈયાને ગાવાનો બહુ શોખ હતો. રસોઈ કરતો હોય ત્યારે ગાય જ કરતો હોય. એટલે કોઈક એને મળવા આવ્યો છે ત્યારે પૂછ્યું કે અંદર કોણ ગાય છે સ્વામીજી? તો કે અમારો રસોઈયો ગાય છે. સ્વામીજી જોયું કે આ રસોઈયાનો ખરેખર એનો અવાજ પણ સારો છે, એનામાં સંગીતની સૂઝ પણ છે, એટલે એને કોઈ સારા સંગીતકાર પાસે મૂક્યો સંગીત શીખવા માટે. શીખ્યો પણ ખરો અને સારો ગાયક બન્યો. ત્યાં સુધી કે હવે તો એ બધા કાર્યક્રમ આપવા માંડ્યો, જાહેર કાર્યક્રમ આપવા માંડ્યો. એવો જાહેર કાર્યક્રમ આપતા આપતા એક વાર વળી બેંગ્લોર આવી ચડ્યો. હવે રસોઈયો નથી, હવે તો ગાયક છે. પણ જૂના સંબંધો ખરા ને. એટલે સ્વામીજીને મળવા આવ્યો, પ્રણામ કરવા આવ્યો, આશીર્વાદ લેવા આવ્યો. અને એને એકદમ મન થઈ આવ્યો કે સ્વામીજી લાવ, મને ખબર છે આપને બીસી પેલા બહુ ભાવે, ચાલો હું બનાવવા જઈએ. સ્વામીની કોઈ પ્રિય જે વાનગી હશે ને અંદર જેને બનાવવા માંડે. પાછું ગાવાનું ચાલુ જ હતું. ભાઈ પાછું એ વખતે કોઈ આવી ગયો, પેલાની પેલી વાનગીની સુગંધ આવે ને એટલે પેલા આવનારે પૂછ્યું કે અંદર કોણ કોણ રસોઈ કરે છે, કોણ બનાવે? તો કે પેલો સંગીતકાર છે ને એ રસોઈ કરે છે. આ વાક્યમાં આટલો ફેરફાર પડી ગયો. પેલા રસોઈયો ગાતો હતો, હવે ગાયક રસોઈ કરે છે. પેલા રસોઈયો પાર્ટ ટાઈમ ગાયક હતો, ફૂલ ટાઈમ રસોઈયો. ફૂલ ટાઈમ ગાયક, પાર્ટ ટાઈમ રસોઈયો. એટલે આપણે ફૂલ ટાઈમ ડિવોટીસ બનવું જોઈએ. અલ્પૂર્ણકાલીન ભક્ત એ કેમ બનાય? તો કે એના માટે વિશેષ કર્મ કરવા જોઈએ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. આજે આપણને કહેવામાં આવ્યું કે ભગવાનના નામનું શ્રવણ કરવું, ભગવાનના નામનું એના ગુણનું વગેરે શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું, પાદ સેવન, અર્ચનમ, વંદનમ, આ બધા જે વિશેષ કર્મ છે એ ભગવાનની જે ભક્તિ છે એ ભક્તિને જાગૃત કરનારા છે અને એમને દ્રઢ કરનારા છે. ભક્તિ ના હોય તો આ બધા કર્મ કરવાથી ભક્તિનો આવિર્ભાવ થાય, અને ભક્તિ હોય તો એમાં વૃદ્ધિ થાય અને દ્રઢ બને. ભગવત ભક્તિ દ્રઢા આધીયતા. ભગવાનની ભક્તિને દ્રઢ બનાવો. શાંત્યાદિ પરિચયતા. ધીમે ધીમે સંન્યાસ તૈયારી થઈ રહી છે. પણ સંન્યાસ પહેલા શું જોઈએ? મન શાંત જોઈએ, આત્મસંયમ જોઈએ. સંન્યાસ ક્યારે લઈ શકાય? જ્યારે હું મારી સાથે રહી શકું, આપણે આપણી સાથે રહી શકીએ. એવું ત્યારે બને જ્યારે આપણે આપણાથી સંતુષ્ટ હોઈએ. આ પોતાની સાથે રહેવું સહેલું નથી. એકાંતવાસ કરી ત્યારે ખબર પડે કે આપણી પોતાની સાથે રહેવું કેટલું અઘરું છે. આપણું પોતાનું જ મન કેવા જાત જાતના બધા આવેગો લઈને આપણને ત્રાસ આપતું હોય છે. ચાલો આ દુનિયાના ત્રાસમાંથી છૂટવા માટે આપણે એકાંતમાં ગયા, ભરાઈ ગયા, પણ ત્રાસમાંથી મુક્ત થયા નથી. દુનિયાના ત્રાસમાં મુક્ત થયા, પણ હવે આપણું મન ત્રાસ આપવા માંડે છે. એ રાહ જોતું હતું અત્યાર સુધી. અત્યાર સુધી દુનિયા ત્રાસ આપતી ત્યારે પેલું રાહ જોતું હતું, જેથી એ દુનિયાને કોઈ રીતે દોષ આપી શકે. હવે દુનિયાએ બંધ કર્યું ત્યારે એ શરૂ કરે છે. જે અત્યાર સુધી જે અનુભવ થયેલા, મને જે જે અન્યાય થયેલા છે, જે જે મનમાં ઘા બધા સંઘરાયેલા છે, જે હજી રૂઝાયા નથી, બધા વણ રૂઝાયેલા, બહુ બધા ઘા છે અંદર, આવું બધું હોય ત્યાં સુધી સંન્યાસ લેવો એ બધું નકામું છે. નકામું છે એટલે એનો ઉપયોગ નથી. એકાંતવાસ પણ ઉપયોગી નથી થતો. મન શાંત થવું એટલે આપણા મનના બધા ઘા રૂઝાઈ જવા. કેવા ઘા છે?
આપણને ભૂતકાળમાં જે બધો અન્યાય થયો હોય એને કારણે મનમાં જે રોષ જન્મ્યો હોય એ રોષ લઈને આપણે ક્યાં જઈએ તો પછી એ જ પ્રકારના દુઃખ આપણે થવાનું છે. ભલે માણસ વનમાં જાય પછી છેવટે મન તો લઈને જ જવાનું છે ને, તો મનમાં સંસાર છે બધો. મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, આપણું મન જે છે એ જ બંધનનું મોક્ષનું કારણ છે. તેથી એ મન લઈને જ્યાં જઈશું ત્યાં નવો સંસાર સર્જન કરીશું, વનમાં જઈશું તો ત્યાં કંઈક બીજું સર્જન કરીશું. એટલે મનમાં બધા ઘા રૂજાઈ જવા જોઈએ. આપણે જેની જેની પ્રત્યે રોષ છે બધાને ક્ષમા કરીને ક્ષમા દ્વારા બધો રોષ શાંત થઈ જવો જોઈએ. સ્વામી એને બધાને ક્ષમા કરી દીધી તો પણ રોષ જતો નથી, એનો તો ક્ષમા થઈ નથી. જે માફ કરી દો એમ બોલવાથી માફ થતું નથી. માફ કરવું સહેલું નથી, માફ કરી દો બસ, મેં વાત બધાને માફ કરી દે એમ બોલવાથી કે માફ થાય? આપણે કોને માફ કરીએ? આપણે ક્યારે માફ કરીએ? આપણે કોઈના કરતા વધારે મહાન હોય ને ત્યારે આપણાથી જરા ઉતરતી વસ્તુમાં વ્યક્તિને માફ કરી શકીએ. આપણે જયારે જોઈએ કે આપણા કરતા વધારે દુઃખી છે ત્યારે આપણે કરુણા જન્મે. આ ક્ષમા ક્યારે જન્મે? કરુણામાંથી જન્મે. કરુણા ક્યારે જન્મે? આપણા કરતા વધારે દુઃખી વ્યક્તિને જોઈએ ત્યારે કરુણા જન્મે. એટલે જેણે આપણને દુઃખી કર્યા છે ભૂતકાળમાં એ વ્યક્તિ વધારે દુઃખી છે એવું જયારે આપણે જોઈએ ખરેખર કે દુઃખથી પ્રેરાઈને જ એ વ્યક્તિ આપણે દુઃખી કર્યા છે. જે કઈ ક્રોધ આપણે ઠાલવવામાં આવ્યો, જે કઈ રોષ આપણે ઠાલવવામાં આવ્યો, જે કઈ અન્યાય આપણે ભોગ બન્યા એ બધાનું મૂળ તો છેવટે કઈક પ્રકારની પીડા ત્યાં રહેલી છે. એ પીડા આ ક્રોધમાં આ વગેરેમાં પરિણમતી હોય છે. એક આ વસ્તુ એક જોવાનું એટલે આપણે વાસ્તવમાં વેડું ફીલ આપણે અનુભવવાની વસ્તુ છે. ત્યાર પછી વ્યક્તિની પીડા જયારે આપણે જોઈએ ત્યારે આપણને એના પ્રત્યે કરુણા જન્મે, સહાનુભૂતિ જન્મે અને ત્યારે સાચી ક્ષમા જન્મે. એટલે કોઈ પ્રત્યે સહાનુભૂતિ કે કરુણામાંથી જન્મેલી ક્ષમા છે એ ટકાઉ ક્ષમા છે. વળી પાછું મનમાં આવી જાય ખરો પાછો પેલો ગુસ્સો, વળી પાછી ક્ષમા, પાછો ગુસ્સા પાછી ક્ષમા. અભ્યાસ એનો તો અભ્યાસથી ધીમે 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 આ પ્રકારે આપણા બધા આપણા ઘા રૂજાય. કેટલું હોય કેટલી વસ્તુ આપણા પર પ્રત્યપક્ષપાત કરવામાં આવ્યો હોય. નાના ભાઈને પેલું મળ્યું, મોટા ભાઈને આ મળ્યું, મને આના મળ્યું, બે ચોકલેટ મળી, મને એ અડધી મળી, ને કેટલું બધું ચાલતું હોય. સ્વામી મહારાજ કહે કે એક એવો એક પણ દિવસ નહીં હોય જયારે મારે બધી ઈચ્છાઓ પૂરી થઈ હોય, બન્યું જ ના હોય. કોઈ પણ એક પણ દિવસ આપણે જો એવો નહીં હોય કે આપણી બધી ઈચ્છા પૂરી થઈ હોય. ઘણી ઈચ્છાઓ અધૂરું રહી જ ગઈ હોય, આપણે દબાવી દીધી હોય, આપણે શું કરીએ? લાચારી જીવનમાં બહુ છે ને, માણસ બિચારો લાચાર છે. આજે બાજુ એટલા બધા પરિબળો છે જેના કરતા ઘણાધારે શક્તિશાળી છે, એ શક્તિશાળી પરિબળો સમક્ષ આપણે લાચાર છે, શું કરીએ? આપણે તો વસ સમય ને બેસી રહેવું પડે, શું કરીએ? ઓફિસમાં સાહેબ કશું કહી દો તો આપણે શું કરીએ? કઈ ના કહેવાય. આપણે નાના હતા ત્યારે આપણાથી મોટા ભાઈઓ અને બેચારા આપણે લગાવ્યો તો શું કરે? કઈ ના થાય. આપણાથી પોની અંદર પણ એવું બધું થતું હતું, થાય છે. આવી રીતે આપણે આવા અન્યાયના ભોગ બન્યા હોઈએ, એવું ભોગ બન્યા હોઈએ, ક્ષમા. આ મૂલ્યોમાં બધી વાત ચાલે છે. પ્રતિપક્ષ ભાવના, પ્રતિપક્ષ ભાવનાથી આપણા મનમાં આવી જે બધી લાગણીઓ હોય, જે લાગણી આપણા મનને જ ખરેખર તો વિક્ષિપ્ત કરનારી હોય, એમાંથી મનને મુક્ત કરવું. શાંત્યાદિહ પરિચયતા, મનને શાંત કરવું. અથવા બીજી સરસ રીતે છે, વાસુદેવ સર્વ, સર્વત્ર વાસુદેવ છે, સર્વત્ર વાસુદેવના દર્શન કરવાનો પ્રયત્ન કરવો તો પણ રાગદ્વેષ જતા રહે. ઘણા બધા જતા રહ્યા છે, જે થોડા ઘણા અંશે રહી ગયા હોય એને માટે વાત છે.
ધૃઢતરમ કર્માસુ સંત્યજ્યતામ. એક વાર આ થયું એટલે હવે તમે બધા કરો, ત્યાગ કરો જ, ટૂંકમાં હવે તો કર્મ સંન્યાસ લઈ લો. કે પછીનું જે પગથિયું છે તો જ શક્ય છે. પછી કહેજે કે સદ વિદ્વાન, પછી ગુરુજી પાસે જાઓ, ગુરુજી પાસે તો જ જઈ શકાય જયારે આપણે બધી જ જવાબદારીમાંથી મુક્ત હોઈએ અને આપણા ઘર કે કુટુંબ પરિવાર બધા સાથેના સંબંધો પૂરા થઈ ગયા હોય, એ કોઈ સંબંધ રહ્યો ના હોય, ત્યારે આ નવો સંબંધ બરોબર બાંધી શકાય. હવે ગુરુ સાથે પૂરેપૂરો સંબંધ બાંધો એ ત્યારે શક્ય હોય જયારે પરિવાર સાથે પૂરેપૂરો સંબંધ આપણો છૂટી ગયા. પછી દૂધમાં અને દહીંમાં બંને પગ રખાય ને, અત્યાર સુધી રખાય પણ હવે ના રખાય એવું માને છે. એટલે એ કે દૃઢતરમ કર્માસુ સંત્યજ્યતા, આમ દૃઢ રીતે બધા કર્મનો ત્યાગ કરો, એટલે કે કર્મનો સંન્યાસ લો, બધા કર્તવ્ય કર્મનો ત્યાગ કરો, વિધિપૂર્વક સંન્યાસ લો. આપણે ચર્ચા આગળ ચાલુ રાખશું આવતીકાલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. ગુરુકૃપાંજન પાયોર મેરે ભાઈ, ગુરુકૃપાંજન પાયોર મેરે ભાઈ, ગુરુકૃપાંજન પાયોર મેરે ભાઈ, ગુરુકૃપાંજન રામ બિના કછુ જાનત નાહી, રામ બિના કછુ રામ બિના કછુ જાનત નાહી, રામ બિના કછુ જાનત નાહી. ગુરુ કૃપાંજન પાયો, ગુરુ કૃપાંજન પાયો, અંતર રામ હી બાહિર રામ હી, અંતર અંતર રામ હી બાહિર રામ હી, દેખો તહાં રામ હી રામ હી, જહાં દેખો જહાં દેખો તહાં રામ હી રામ હી, જહાં દેખો ગુરુ કૃપાંજન પાયો મેરે ભાઈ, ગુરુ રામ વિના કછુ જાનત નાહી, રામ વિના કછુ જાનત નાહી, ગુરુ કૃપાંજન પાયો.
जागत राम ही सोवत राम ही जागत जागत राम ही सोवत राम सपने में देखूं राजा राम ही सपने सपने में देखूं राजा राम ही सपने पायो रे मेरे भाई गुरु राम बिना कछु जानत नाही राम बिना गुरु कृपांजन पायो एक जनार्दनी भावनी का एक जनार्दनी एक जनार्दनी भावनी का एक जनार्दनी जो देखो सो राम करीबा 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 गुरु कृपा Bye.
Jai Ram, 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 Jai Ram,